યજ્ઞના ભાગીશાળીઓ ભાગ લઈને અને પ્રેમથી આવીને તમે
તમે ચોક્કસ આવીને આ ગાયત્રી મંદિરે કાર્યક્રમની અંદર આવીને તેમાં આપનું નામ લખાવજો, આપને ત્યાં પાસ મળશે, એ પાસ તમારી પાસે રાખવાનો છે અને પાસ સાથે તમારે યજ્ઞમાં બેસવાનું છે. જ્યારે યજ્ઞ લખાવો ત્યારે એક પણ રૂપિયો ત્યાં આપવાની જરૂર નથી અને આપણે એને લેવાના પણ નથી. આપ સૌ આવીને માત્ર ને માત્ર આ વિશ્વ કલ્યાણ ભાવના સાથે આવીને શ્રદ્ધાપૂર્વક લાભ મેળવો અને ધાર્મિક જે છે પુણ્ય કમાવો. તો મને આશા છે કે આપ સૌએ મારી અપીલને ધ્યાનમાં લેશો અને આવીને આ ગાયત્રી શક્તિપીઠનું જે કાર્યક્રમ છે એમાં સહભાગી બની અને એને આ મહોત્સવને સરસ મજાનું આયોજન જે કરવામાં આવ્યું છે એને માણી અને એનું સરસ મજાનું જે છે એમાં ભાગ લઈ અને આપ સૌ પુણ્યના ભાગીશાળી બનશો. નમસ્કાર. આર્શી ચેનલમાં ફરીથી આપનું અભિવાદન. જય ગાયત્રી માં, જય શક્તિ માં, જય સરસ્વતી માં. એક કૃતિની અંદર એક ડુંગળો અવસર નો અઢળા અવસર નું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્રી રામ શર્મા પરમ પૂજનીય માતા ભગવતી દેવીના સાનિધ્યમાં ગાયત્રી શક્તિપીઠ જેતપુર ખાતે એક ભવ્યમાં ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. ગુરુજી વિશે થોડું વાત કરીએ કે આપણા ગુરુજીએ શ્રી રામ શર્માએ આ ગાયત્રી મંત્રને જન જન સુધી ઘર ઘર સુધી આખા વિશ્વમાં જે છે તેનો પ્રસાર કર્યો છે. પૂજનીય માતાજી ભગવતી દેવી આ પ્રસાદ પ્રચારના કાર્યમાં પૂજ્ય ગુરુદેવને તન મન ધનથી ખૂબ જ સહયોગ આપી અને આ વિશ્વને એક અનોખી ભેટ આપી છે. તો આપણે પણ આ અનોખી ભેટ સ્વીકારવા માટે તૈયાર થઈ જઈએ. ફરીથી આ ભેટ સ્વીકારતા પહેલા આપનું કૃષિ ચિંતન ચેનલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો આ અઢળા અવસરની વાત કરીએ. તારીખ 7/1/2019, તારીખ 8/1/2019, તારીખ 9/1/2019 ના રોજ જેતપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમની વિગતો જોઈ લઈએ અને એ કાર્યક્રમમાં આપનું એક એક કદમ જ્યારે પડશે એક એક કદમનું મૂલ્ય હશે અને એક એક કદમ પવિત્ર ફળ મળશે. 7 તારીખે આપણા શહેરની અંદર ગાયત્રી શક્તિપીઠેથી નગર યાત્રાનું આયોજન કરેલ છે. 3:30 વાગે આપણે ગાયત્રી શક્તિપીઠેથી નીકળશું અને 5:30 પરત વળશું. તે પછી આપણે 8 તારીખે પાછા સવારે યજ્ઞ નું કાર્યક્રમ પણ છે. એ પહેલા સંગીત જપ તપ યોગ વ્યાયામ સાધનાનું કાર્યક્રમ રાખેલ છે જેનું ટાઈમ સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી છે. 24 કુંડી યજ્ઞ આપ સૌ માટે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની યજમાનને ફી આપવાની રહેતી નથી. સૌએ આવી આ યજ્ઞની અંદર લાભ લો. આ એની પાછળ અમારો હેતુ છે વિશ્વ કલ્યાણ ભાવના અને પર્યાવરણ શુદ્ધિ અને જીવ જંતુ પશુ પક્ષીઓથી માંડીને સર્વ માનવ જાત માટે આ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. 8 તારીખે આ યજ્ઞ કરી પછી સાંજે પણ જે છે સંગીત સવાર આયોજન કરેલ છે. આવી રીતે 9 તારીખે પણ યજ્ઞ નું આયોજન છે. 24 કુંડી યજ્ઞ જેમાં પણ આપ લાભ લઈ શકો છો અને નિઃશુલ્ક
કાર્યક્રમ પૂર્ણ કરી પછી ગીત સંગીતનો કાર્યક્રમ આનંદ માણી અને જે આવે હરવાર શાંતિ કુંતિ જે સંતો માતો પધારી રહ્યા છે તેમને વિદાય આપશું અને આ યજ્ઞ જે છે આ 24 કુંડી જે યજ્ઞ છે એ શાંતિ કુંજના સંતો માતો ના માધ્યમથી એમના દ્વારા આયોજિત કરવામાં આવશે અને તેમના દ્વારા સંપન્ન કરવામાં આવશે ચોવીસ કુંડી યજ્ઞ
સૌ માટે નિશુલ્ક રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની યજમાનને ભી આપવાની રહેતી નથી. સૌએ આવી આ યજ્ઞની અંદર લાભ લ્યો. આ એની પાછળ અમારો હેતુ છે વિશ્વ કલ્યાણ ભાવના અને પર્યાવરણ શુદ્ધિ અને જીવ જંતુ પશુ પક્ષીઓથી માંડીને સર્વ માનવ જાત માટે આ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. 8 તારીખે આ યજ્ઞ કરી પછી સાંજે પણ જે છે સંગીત સમારોહ આયોજન કરેલ છે. આવી રીતે 9 તારીખે પણ યજ્ઞ નું આયોજન છે. 24 કુટી યજ્ઞ જેમાં પણ આપ લાભ લઈ શકો છો અને નિઃશુલ્ક છે. કોઈ પણ પ્રકારનું ફી કે ચાર્જ વસૂલવામાં આવશે નહીં. માત્ર ને માત્ર આપના આનંદ માટે, આપના આત્મ કલ્યાણ માટે, આપની ખુશી માટે, આપની આસ્થા માટે, આપની શ્રદ્ધા માટે આ કાર્યક્રમનું આયોજન છે. અને 9 તારીખે આપણે આ યજ્ઞ પૂર્ણ કરી પછી ગીત સંગીતનું કાર્યક્રમનું આનંદ